અમદાવાદની અસારવા બેઠકના ધારાસભ્ય પ્રદીપ પરમારનો એક વિડીયો વાયરલ થયો છે, જેમાં તેઓ પોલીસ કર્મચારી સાથે ઓન કેમેરા દાદાગીરી કરતા દેખાઈ રહ્યા છે. અમદાવાદના ભાજપના એમએલએ પ્રદીપ પરમારની દાદાગીરી જુઓ. આ ધારાસભ્ય મહાશય ખુદ તો માસ્ક પહેર્યું નથી અને પોલીસને બે મિનિટમાં સસ્પેન્ડ કરાવી દેવાની ધમકી આપી રહ્યા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં રેલીઓમાં ઝુંડના ઝુંડ હોવા છતાં નેતાઓને આંગળી ન અડાડનારી પોલીસ પર નેતાજીનું દમન જુઓ. ધારાસભ્ય કહી રહ્યા છે કે આનો ફોટો પાડ, પછી કહે છે કે હું કહું એમ જ ઉભું રહેવાનું, નહીં તો સસ્પેન્ડ થઈ જશું, હમણાં બે મિનિટમાં ખબર પડી જશે. ઓળખો છો તમે મને? અહીં ઉભા રહો પહેલા. આ ધારાસભ્ય કહે છે કે હું તો અહીંયા જ છું, તમે ક્યાં જતા રહેશો ખબર નહીં પડે તમને. આ આખો મામલો પોલીસ વર્સિસ નેતાની દાદાગીરીનો છે. ખાકી વર્દી પર રોફ જમાવતા ધારાસભ્યને જુઓ. પોતાનાથી મોટી ઉંમરના એએસઆઈ પર આ મહાશય એવી રીતે રોફ જમાવી રહ્યા છે, જાણે પોલીસ વિભાગનો પગાર તેઓ પોતાની આવકમાંથી જમા કરાવતા હોય. વાયરલ વિડીયો પર ઝી 24 કલાક સાથેની વાતચીતમાં ધારાસભ્યએ કહ્યું કે મેં કોઈ ગેરવર્તન કર્યું નથી, કદાચ અવાજ ઊંચો થયો હશે, પણ એ જનતા માટે હતો. શાહીબાગ વિસ્તારના સ્થાનિકોની સમસ્યા હતી અને પોલીસ કર્મીઓ વારંવાર વાહનો ટો કરી જતા હતા. વધુમાં તેમણે જણાવ્યું કે એક વ્યક્તિ દવા લેવા માટે આવ્યો હતો, એનું વાહન ટોઈંગ કરી જતા એટલે મેં એમને સમજાવ્યા, પણ કદાચ મને ઓળખતા નહોતા એટલે વધારે સમજાવવા પડ્યા. ધારાસભ્યએ તો એમ પણ કહ્યું, પ્રજાની સમસ્યા માટે અવાજ ઉઠાવવો એ અમારી જવાબદારી છે અને આ મામલે પહેલા પણ પોલીસ કમિશનરને અને ગઈકાલે ડીસીપી તેજસ પટેલને રજૂઆત કરી હતી. આનું નામ છે ભાઈ, ચાલો આનું વાત તો વાત આનું નામ આપતો. હેલો, આ કોઈ ઉદયસિંહ ભાઈ ફર્સ્ટ ટાઈમ જવાબદાર છે. અસરવાના ધારાસભ્યનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ પ્રતિક્રિયાઓ અલગ અલગ આવી રહી છે. પછી ધારાસભ્યની સાથે વાત કરીશું, કેમ એમણે આટલો ગુસ્સો કરવો પડ્યો અને પોલીસને ખખડાવી પડી, એમની સાથે વાત કરીએ. પ્રદીપભાઈ, તમે જનતાના પ્રતિનિધિ છો, સામાન્ય રીતે જાહેરમાં જનતાના પ્રતિનિધિ ક્યારેય ગુસ્સો કરતા નથી, તમારો આ ગુસ્સો થયેલો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, સવાલ ઉઠી રહ્યા તમે દાદાગીરી કરી પોલીસ કર્મી ઉપર, કેમ જરૂર પડી દાદાગીરી કરવાની? વિસ્તારની જનતાના પ્રશ્ન માટે કદાચ ઉતાવળે અથવા જોરથી બોલાયું હોય એનો ગુસ્સો ના કહેવાય. વિસ્તારની પ્રજા દુઃખી ના થાય, વિસ્તારના જનપ્રતિનિધિ તરીકે વિસ્તારની પ્રજાના સુખે સુખી દુઃખે દુઃખી એ મારી ભાવના છે. અમારા વિસ્તારની અંદર એકમાત્ર સાહીબાગ વોર્ડનો અમુક વિસ્તાર સારો વિસ્તાર છે, ત્યાં ટ્રોઈંગ વાર્ડના એક કર્મચારી દિવસમાં અસંખ્ય વાર આવીને ગાડીઓ ટ્રોઈંગ કરે છે. જ્યારે હું ત્યાંથી પસાર થયો ત્યારે દવાની દુકાન ઉપર એક ભાઈના બંને હાથમાં પાટા હતા, એ પોતાને વાગેલાનું હોવાથી દવા લેવા આવ્યા હતા. એની બાઇક રોડની સાઈડમાં પાર્કિંગ ઝોનમાં હતી, છતાં પણ એમણે એમની એક્ટિવા ટ્રોઈંગ કરી. એટલે આ ખોટું જે પોલીસ એક કર્મચારી છે, બધી પોલીસ ખરાબ હોય એવું નથી, પણ આપણે આપણામાં કહેવત છે કે કેરીના કારણે અંદર એક કેરી ખરાબ હોય તો એને સાઈડ પર લઈ જવી પડે અથવા એને વ્યવસ્થિત કરવી પડે. એ રીતે એમને મારા સમજાવવાનો પ્રયાસ હતો, એ મારી વાતને સમજવા તૈયાર નહોતા, એટલે મેં એમને ઊભા રાખવા માટે પ્રયત્ન કર્યો છે, નહીં કે બીજા કોઈ કારણસર. એટલે તમે એમને ધમકાવ્યા નથી, વિડીયોમાં એવું દેખાય તમે ધમકાવી રહ્યા છો, તો શું એ તમારી વાત સાંભળી નહોતા રહ્યા જનપ્રતિનિધિ તરીકે કે પોલીસ કર્મી તમારી સાથે બી ઉદ્ધતે ભર્યું વર્તન કરતા હતા? એ વિડીયોમાં તો શાંત દેખાય છે, ક્યાંય વાત કરી નથી. નહીં, એટલે એ મને ઓળખતા નહીં હોય એટલે કદાચ એમને એમનો વ્યવહાર એવો હશે, પરંતુ મેં વિસ્તારની પ્રજાના પ્રશ્ન માટે રજૂઆત કરી છે. બરાબર, મેં એમના ડીસીપી તેજસભાઈ પટેલ સાથે પણ વાત કરાવી છે,
અને વિસ્તારની અંદર મેં અગાઉ માન્ય પોલીસ કમિશનરશ્રીને પણ આ અંગે મેલ દ્વારા રજૂઆત કરી છે કે વિસ્તારની અંદર જે ગરીબ લોકો હોય છે એનું ટોઈંગ, ટુ વ્હીલર વાન ટોઈંગ કરવાના આધારે ટોઈંગ વાન 4 થી 6.5 ફૂટ ઊંચી હોય અને એને ઊંચી કરીને ત્યાં મૂકે અને ઉતારતી વખતે એના જે ટોઈંગના કર્મચારીઓ એને પછાડતા હોય છે એ લોકોના વાહનની અંદર 500 રૂપિયા 1000 રૂપિયા દંડ ભરવાની સાથે સાથે એનું વાહનને પણ ખૂબ મોટું નુકસાન થતું હોય છે. એટલે એ વાહનની લેવલ, રોડ લેવલ કરવા માટે પણ મેં એમને સૂચન કર્યું છે અને વિસ્તારની અંદર પાર્કિંગ ઝોનના પટ્ટા દોરાઈ જાય એ માટે મેં એમને રજૂઆત કરી છે. એટલે જે વિડીયોમાં તમારો ગુસ્સો દેખાયો, જે ગુસ્સો નથી, પ્રજાના પ્રશ્ન માટે તમે ઉગ્ર થયા હતા? નહીં, ઉગ્ર થવાનો સવાલ જ નથી. એ મારો એક સ્વભાવ જેવો છે કે જ્યારે હું કોઈકને કંઈક સૂચના આપતો હતો, કોઈકને હું રજૂઆત કરતો હોય તો ક્યારેક થોડીક અવાજ મારો ઓછો થઈ જાય, આ પ્રકારની વાત હતી. મેં એમને એમની સાથે કોઈ પણ જાતનું ગેરવર્તન કરવાનું, મને ખબર છે કે એ પોલીસ કર્મચારી છે, ઓન ડ્યુટી છે, મારે બી મારી મર્યાદામાં એમની સાથે વાત કરવી જોઈએ એનો મને સંપૂર્ણ ભાન છે અને એ જ રીતે મેં એમની સાથે વાત કરી છે. ધન્યવાદ પ્રદીપભાઈ. તો જે રીતે વાત કરી અસાના ધારાસભ્યએ કે પ્રજાના પ્રશ્ન માટે તેમણે જે છે કદાચ ઊંચા અવાજે વાત કરવી પડી, પણ સામાન્ય જનતા પરેશાન થઈ રહી હતી ને એટલા માટે તેમણે આ વાત કરી છે. પોલીસ કર્મીને અપમાનિત કરવાનો અથવા દાદાગીરીનો તેમનો કોઈ પ્રયાસ હતો તેવું તેઓ સ્પષ્ટ રીતે કહી રહ્યા છે. આ મામલે તેમણે પહેલાં પણ રજૂઆત કરી હતી અને ગઈકાલે પણ સ્થાનિક પોલીસ અધિકારીને જાણ કરી અને આ ફરીવાર આવું ન થાય તે માટે પણ ધ્યાન રાખવા માટે તકેદારી કરી હતી. કેમેરા અક્ષય સાથે બ્રિજેશ દોશી, ઝી મીડિયા, ગાંધીનગર.